नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरडिया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे एमां आजे आपणे भाग नंबर 73 जोवाना छीए। तो वात करीए मित्रों प्रथम प्रश्ननी, तो कि भाई पेनिसिलिनની શોધ છે કયા વૈજ્ઞાનિકે કરી હતી? ઓપ્શન એ જ્યોર્જ સ્ટીફન્સ, ઓપ્શન બી મેન ડાલ્ટન, ઓપ્શન સી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને ઓપ્શન ડી હેનરી બેકવેરર। તો આ જે પેનિસિલિન છે એમની શોધ કોણે કરી હતી મિત્રો? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે છે એમની શોધ કરી હતી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, કે ભાઈ નૌકાદળના વડાને શું કહેવાય? કે નૌકાદળના વડાને શું કહેવાય છે? ઓપ્શન એ એડમિરલ, ઓપ્શન બી જનરલ અને ઓપ્શન ડી ઓપ્શન સી શિપ ચીફ માર્શલ અને ઓપ્શન ડી ફિલ્ડ માર્શલ। જો કે નૌકાદળના વડા હોય તેને શું કહેવાય? તો કે એડમિરલ કહેવાય છે। શું કહેવાય છે? તો કે એડમિરલ કહેવાય છે। તો એમનું હાલમાં કોણ છે? તો કે કરમવીર સિંહ। હાલમાં નૌકાદળના વડા છે એ કોણ છે? તો કે કરમવીર સિંહ છે, એને શું કહેવાય છે? એડમિરલ કહેવાય છે। હવે જુમિંદર એટલે કે થલ સેના છે એમના વડાને શું કહેવાય? તો કે જનરલ કહેવાય। શું કહેવાય? જનરલ કહેવાય, અને એમનું નામ છે બિપિન રાવત। જનરલ કોને કહેવાય છે? થલ સેનાના વડા એટલે કે ભૂમિદળના વડાને શું કહેવાય? જનરલ કહેવાય। ચીફ માર્શલ કોને કહેવાય? તો કે વાયુદળના વડાને શું કહેવાય છે? ચીફ માર્શલ। વાયુદળના વડાને શું કહેવાય? ચીફ માર્શલ। કોણ છે હાલમાં? તો કે બી એસ ધનોવા, વી એસ ધનોવા। શું નામ છે? બી એસ ધનોવા, હાલના ચીફ માર્શલ, કે જે વાયુદળના વડા છે। તો આપણે આટલે યાદ રાખવાનું છે મિત્રો, તો કે નૌકાદળના વડાને શું કહેવાય? એડમિરલ કહેવાય। હાલમાં કરમવીર સિંહ છે, જનરલ કોને કહેવાય છે? તો કે ભૂમિદળના વડાને, અને ચીફ માર્શલ કોને કહેવાય છે? તો કે ભાઈ વાયુદળના વડાને કહેવાય છે, અને એ કોણ છે? તો કે બી એસ ધનોવા છે, એ હાલમાં છે। તો આટલી માહિતી આપણે યાદ રાખીશું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે ભાઈ શેત્રુંજય પરિક્રમા ક્યારે યોજાય છે? એટલે કે શેત્રુંજય જે પર્વત છે એમની પરિક્રમા છે એ ક્યારે યોજાય છે? ઓપ્શન એ ચૈત્ર સુદ તેરસ, ઓપ્શન બી ફાગણવદ તેરસ, ઓપ્શન સી ચૈત્રી પૂર્ણિમા અને ઓપ્શન ડી ફાગણ સુદ તેરસ। તો આ ચૈત્ર આ શેત્રુંજય પર્વત છે એની પરિક્રમા ક્યારે થાય છે? તો કે ફાગણ સુદ તેરસ છે ત્યારે યોજાય છે। ક્યારે યોજાય છે? ફાગણ સુદ તેરસ છે ત્યારે યોજાય છે। હવે આ શેત્રુંજય પર્વત છે એ ક્યાં આવ્યું? તો કે ભાઈ પાલિતાણામાં આવ્યું। ક્યાં આવ્યું છે? તો કે પાલિતાણામાં। અહીં કેટલા મંદિર છે? તો કે 863 મંદિર છે, અને ત્યારે એમની પરિક્રમા કરવામાં આવે છે। અને આ સિવાય જોવા જઈએ તો કે ઋષભદેવ જે જૈન ધર્મના તીર્થંકર થઈ ગયા, એમણે અહીંયા શું કર્યું હતું? તો કે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો। કોણ છે? તો કે ઋષભદેવ, એમણે અહીંયા ઉપદેશ આપ્યો હતો। એટલે યાદ રાખીશું શેત્રુંજય પર્વતની પરિક્રમા ક્યારે થાય છે? તો કે ફાગણ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે। આ સિવાય ચૈત્ર પૂર્ણિમા, તો કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે કયો દિવસ ઉજવાય છે? તો કે હનુમાન જયંતિ। તો કે હનુમાન જયંતિ છે એ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, અને એવું કહેવાય છે કે હનુમાનજીનો જન્મ છે ક્યારે થયો હતો? તો કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો। તો આટલી માહિતી આપણે યાદ રાખીશું મિત્રો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, તો કે ભાઈ મહાભારતનું યુદ્ધ છે એ કેટલા દિવસ ચાલ્યું હતું? ઓપ્શન એ 16 દિવસ, ઓપ્શન બી 17 દિવસ, ઓપ્શન સી 18 દિવસ અને ઓપ્શન ડી 19 દિવસ। તો આ મહાભારતનું યુદ્ધ છે મિત્રો કેટલા દિવસ ચાલ્યું હતું? તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે 18 દિવસ ચાલ્યું હતું। હવે આ મહાભારતનું યુદ્ધ છે એમાં થયું હતું, અને આ માહિતી આપણે શેમાંથી મળે છે? તો કે મહાભારતમાંથી મળે છે। હવે પાછો સવાલ થાય છે, મહાભારતના રચયિતા કોણ છે? તો કે ભાઈ વેદવ્યાસ। આ વેદવ્યાસે છે એ મહાભારતની શું કરી હતી? રચના કરી હતી અથવા લખેલી હતી। હવે મહાભારતને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે એમની ચર્ચા થોડીક કરીએ। તો કે ભાઈ મહાભારતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
तो कि भाई जय संहिता तरीके ओळखवामां आवे छे। कया नामे? तो कि जय संहिता। आ सिवाय महाकाव्य, आ सिवाय तो कि एनु पछीनु नाम छे, एटले के हजी एक नाम छे सत सहस्त्र संहिता। आ महाभारतनुं नाम छे। कया कया नाम छे? तो कि भाई महाभारत, आ सिवाय जय संहिता, महाकाव्य अने सत सहस्त्र संहिता। आ महाभारतनी रचना कोणे करी? तो कि वेदव्यास। अने आमां केटला श्लोक छे? तो कि भाई 1,00,000 श्लोक छे। केटला श्लोक छे? तो कि 1,00,000 श्लोक छे। हवे महाभारतमां वात शेनी छे? तो कि કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું છે એમની આખી ચર્ચા છે એ શેમાં કરવામાં આવી છે? તો કે મહાભારતમાં કરવામાં આવી છે। એટલે કે મહાભારતમાં છે એ કૌરવો છે એમણે પાંડવોના ચળકપટથી જે હસ્તિનાપુર છે એ લઈ લેવામાં આવ્યું હતું, તો એ પાછું મેળવવા માટેની જે પ્રતિક્રિયા રૂપે જે યુદ્ધ થયું હતું, અને એ યુદ્ધ એટલે કયું હતું? તો કે મહાભારતનું યુદ્ધ। અને મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? તો કે 18 દિવસ ચાલ્યું હતું। तो मित्रों आ सवाल में आपणे आटली माहिती याद राखीशू कि भाई महाभारतनुं युद्ध, महाभारतनुं बीजुं कया नाम छे? तो कि जय संहिता, महाकाव्य, सत सहस्त्र संहिता। एमां केटला श्लोक छे? तो कि 1,00,000 श्लोक छे। अने रचना कोणे करी छे? तो कि वेदव्यासे करी छे। एमां कोणी वात छे? तो कि કૌરવો અને પાંડવોને યુદ્ધની વાત છે। હવે મિત્રો સેના માટેનું યુદ્ધ હતું? તો કે હસ્તિનાપુર માટેનું હતું। તો આ હસ્તિનાપુર એટલે હાલનો કયો વિસ્તાર એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5 કે ભાઈ 14 વર્ષ સુધીનાને, એટલે કે 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? એટલે કે જે 14 વર્ષ છે એમથી નીચેના જે બાળકો છે એમને ફરજિયાત અને મફત છે એ પ્રાથમિક શિક્ષણ જે આપવામાં આવે છે એ કઈ અનુચ્છેદ અંતર્ગત ભારતના બંધારણ પ્રમાણે આપવામાં આવે છે? ऑप्शन ए अनुच्छेद नंबर 30, ऑप्शन बी अनुच्छेद नंबर 35, ऑप्शन सी अनुच्छेद नंबर 40 और ऑप्शन डी अनुच्छेद नंबर 45 के कलम नंबर 45। तो शू जवाब आवशे मित्रों? तो के ऑप्शन डी अनुच्छेद नंबर 45 अंतर्गत 14 वर्षना बाळकों ने मफत अने फरजियात शू करवामां आवे छे? तो के प्राथमिक शिक्षण आपवामां आवे छे। हवे आ सिवाय बाकीनी અનુચ્છેદની વાત કરીએ, ચર્ચા કરીએ, પણ આમ કયા ભાગમાં સમાવેશ છે? તો કે ભાગ નંબર 4 જેનું નામ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો આમાં છે આ કલમ અનુચ્છેદ નંબર 45 આપેલી છે। હવે અનુચ્છેદ નંબર 30ની વાત કરીએ તો કે ભાઈ લઘુમતીને સંસ્થા સ્થાપવાની, એટલે કે જે લઘુમતી છે લોકો છે એ લઘુમતીને સંસ્થા સ્થાપવાની અને એમનો વહીવટ કરવાની સત્તા છે એ કોને આપવામાં આવી છે અથવા કઈ અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી છે? તો કે 30 નંબર આપવામાં આવી છે। આ સિવાય અનુચ્છેદ નંબર 35 તેની વાત કરીએ તો કે ભાઈ જે આપણા જે મૂળભૂત અધિકારો છે એ સંસદો છે એમાં કાયદાઓ અમુક ઘડી શકશે, એટલે સત્તા કોને આપવામાં આવી છે? તો કે ભાઈ મૂળભૂત અધિકારોમાં કંઈ સુધારો વધારો કરવાની સત્તા કોને છે? સંસદ પાસે છે। અને કઈ અનુચ્છેદ અંતર્ગત કરી શકશે? તો કે 35 અનુચ્છેદ અંતર્ગત કરી શકશે। અને 40 અંતર્ગત શું શેની વ્યવસ્થા છે? તો કે ગ્રામ પંચાયતની વ્યવસ્થા છે। તો બધી અનુચ્છેદ આપણે યાદ રાખીશું, ફરીથી એક વખત રિપીટ કરી લઈએ। તો કે અનુચ્છેદ નંબર 30, તો કે લઘુમતીઓને સંસ્થા સ્થાપવાની અને એમનો વહીવટ કરવાની સત્તા અનુચ્છેદ નંબર 30માં આપેલી છે। 35માં તો કે મૂળભૂત અધિકારોના છે એમને સંસ્થા, મૂળભૂત અધિકારોને સ્થાપવા માટેની અથવા એમાં સુધારો કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો કે ભાઈ એમાં કાયદો બનાવવાની સત્તા છે એ સંસદને આપવામાં આવી છે। કલમ નંબર 40માં શું આપ્યું છે? તો કે ગ્રામ પંચાયતની વ્યવસ્થા છે। અને 45માં શેની વ્યવસ્થા છે? તો કે 14 વર્ષના નાના બાળકોને મફત અને ફરજિયાત છે એ શિક્ષણની વ્યવસ્થા આપવામાં આવી છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતીનો ખૂબ જ ઉપયોગ થઈ રહે। તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।